सब्सक्राइब कीजिए नंदा हार्दिक चैनल को और प्रेस कीजिए इस बेल आइकन को, उससे आपको सबसे पहले मेरी न्यूज मिलती रहे। नमस्कार दोस्तों, आज आपणे વાત કરવાના છીએ ફિક્સ્ડ રિફ્લેક્ટર એન્ડ મૂવિંગ એબ્સોર્બર ટાઇપ કલેક્ટર। એટલે કે દોસ્તો, અહીંયા ફિક્સ્ડ રિફ્લેક્ટર અને મૂવિંગ એબ્સોર્બર પ્રકારનું કલેક્ટર હોય છે, એના વિશે આપણે ડિટેલ્સમાં આજે જાણકારી લેશું। તો ચાલો મિત્રો, આજના વિડિયો વિશે શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરો તો આપણે અહીંયા ડ્રોઈંગ છે, ડ્રોઈંગ થ્રુ આપણે સમજશું। દોસ્તો, આની પહેલા આપણે જોયું હતો જે વિડિયો, જેમાં આપણે પેરાબોલિક પ્રકારનું પોઈન્ટ ફોકસિંગ કલેક્ટર હતું, તે જ સેમ ટુ સેમ છે। પણ અહીંયા જે આપણું એબ્સોર્બર હોય છે, થોડુંક મૂવમેન્ટ કરતું હોય છે એ પ્રમાણેનું છે। તો ફિક્સ્ડ રિફ્લેક્ટર અને મૂવિંગ એબ્સોર્બર ટાઇપ કલેક્ટર, એટલે કે દોસ્તો આમાં જણાવી દઈએ કે જો આપણી પાસે આ એક ડાયાગ્રામ આવી ગયો, જેની અંદર આપણે છત્રી દોરવામાં આવી છે, તો છત્રીની ઉપર ત્રણ એન્ટેના જેવું દેખાય, પણ એની વચ્ચે જો કંઈક સર્કલ ખાલી છે, બરોબર, કંઈ રાખેલું નથી, એબ્સોર્બર રાખેલું નથી, તો આ આવી ગયો આપણી પાસે એક સર્કલ, બરોબર દોસ્તો, એનો એક મૂવમેન્ટ ભાગ આવી ગયો। હવે વાત કરીએ, આ એબ્સોર્બર છે, પછી જો સોલર રેડિયેશન ઉપરથી નીચે આવશે, હવે સમજ્યા, જો આ આપણી પાસે જે એક છત્રી છે, એન્ટેના છે, હવે સોલાર રેડિયેશન ઉપરથી નીચે આવશે, અને જે આ મૂવિંગ એબ્સોર્બર, જો આ મૂવિંગ એબ્સોર્બર અહીંયા રાખવામાં આવ્યું છે, એ એબ્સોર્બર ઉપર નીચે એ રીતે મૂવમેન્ટ કરશે દોસ્તો, બરોબર। અને આ ફિક્સ રિફ્લેક્ટર, એટલે આ રિફ્લેક્ટર છે જે પ્રકાશને પરાવર્તન કરશે, એ અહીંયા ફિક્સ રાખવામાં આવ્યું છે, એ કોઈ જાતનું હલનચલન કરતું નથી, બરોબર, એ ફિક્સ રાખવામાં આવ્યું છે। જે મૂવિંગ એબ્સોર્બર છે એના ઉપર એ કોન્સન્ટ્રેટ થઈ અને પછી એ રીતનું અહીંયા એબ્સોર્બિંગ આપણે એનું જે પ્રકાશની ઉર્જા છે એને આપણે લઈ શકીએ, એબ્સોર્બ કરી શકીએ, બરોબર। હવે એના પછી વાત કરીએ તો આ એબ્સોર્બર છે એ ફિક્સ છે ઉપર, બરોબર, આ મૂવિંગ એબ્સોર્બર છે, ઉપરનું જે એબ્સોર્બર છે ને, જે અહીંયા રાખવામાં આવેલું છે, એ એબ્સોર્બર અહીંયા એમને રાખવામાં આવ્યું છે, બરોબર, પણ એ એબ્સોર્બર નથી, એટલે આ મૂવિંગ એબ્સોર્બર છે ને, એ જે એબ્સોર્બરની અંદર આવશે, પણ આખે આખું ઉપર મૂવમેન્ટ થઈને ઉપર સુધી જશે, એટલે મેં એને ત્યાં એબ્સોર્બર તરીકે કીધું છે, બરોબર। એ એક રિંગ હોય છે કે મૂવિંગ એબ્સોર્બર ત્યાં સુધી જઈને પાછું આવી શકે, એ રીતની એની રચના રાખેલી હોય છે, એનો ડેડ એન્ડ છે ઉપર સુધીનો, બરોબર। તો આ રીતે સોલાર રેડિયેશનમાં ફિક્સ્ડ રિફ્લેક્ટર અને મૂવિંગ એબ્સોર્બર ટાઈપનું કલેક્ટર હોય એ કામ કરે, બરોબર। જો ઉપરથી સોલરના કિરણો આવે છે, મેં તમને જણાવી દીધું રિફ્લેક્ટ કઈ રીતે કરે એ એબ્સોર્બર ઉપર, આમાં સેમ ટુ સેમ એ જ રીતે કરશે, પણ જ્યાં પ્રકાશ આપણે વધારે જોવતો હોય ને, એ પ્રમાણે આપણે એને મૂવિંગ એબ્સોર્બર ત્યાં એ ટ્રાન્સફોર કરી શકીએ, કે આપણે આ જગ્યાએ વધારે કેન્દ્રિત થાય છે તો ઉપર નીચે એ રીતે આપણે કરી શકીએ છીએ। ફિક્સ રિફ્લેક્ટર તો તમને ખબર જ છે, ફિક્સ જ હોય, કંઈ જાતનું હલનચલન કરતું નથી। હવે દોસ્તો, આ જે પ્રકારની સિસ્ટમ આખી આખી છે ને, આ સિસ્ટમને આપણે સૂર્યના પ્રકાશ સાથે એને કનેક્ટ કરી દઈએ, કે જેથી જેમ જેમ સૂર્યનો પ્રકાશ પૂર્વથી પશ્ચિમ જશે, તેમ તેમ એ પણ અહીંયાથી ડાયવર્ટ થતું રહેશે, એટલે કે સોલાર ટ્રેકિંગ સિસ્ટમનો આમાં ઉપયોગ કરવામાં આવેલો છે। ઓલરેડી દોસ્તો, મેં તમને કીધું છે કે સોલાર ટ્રેકિંગ સિસ્ટમ વિશે તમારે માહિતી જોતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરો, જો તમારે એની માહિતી જોતી હોય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરશો, હું એના વિશે ડિટેલ્સમાં વિડીયો તમને લાવી અને બતાવીશ દોસ્તો, બરાબર। હવે આગળ આપણે આના વિશે પોઈન્ટ બાય પોઈન્ટ ડિસ્કશન કરી લઈએ, તો પોઈન્ટમાં સૌથી પહેલો પોઈન્ટ છે, ઇન ધીસ ટાઈપ ઓફ કલેક્ટર ધ રિફ્લેક્ટર ઇઝ અ સ્ફેરિકલ મિરર, એટલે કે દોસ્તો આની અંદર જે અહીંયા મિરર રાખવામાં આવેલા હોય છે, જે આ કલેક્ટર છે આ પ્રકારનું, એની અંદરના સ્ફેરિકલ મિરર રાખવામાં આવેલા હોય છે, બરોબર દોસ્તો, રિફ્લેક્ટરની અંદરની સાઈડમાં। હવે વાત કરીએ, ઇટ ઇઝ અ ફિક્સ્ડ ઇન અ સર્ટેન પોઝિશન, એટલે કે દોસ્તો આ એક ચોક્કસ પોઝિશનમાં ફિક્સ રાખવામાં આવેલા હોય છે, એને કોઈ મૂવમેન્ટ થતું નથી, બરોબર, જે મિરર હોય છે અંદરની સાઈડમાં ફિક્સ કરેલા હોય છે। ધ રિફ્લેક્ટેડ બીમ ઓફ ધ સોલાર રેડિયેશન મૂવ્સ ફ્રોમ ઇસ્ટ ટુ વેસ્ટ એઝ ધ સન મૂવ્સ, એટલે મેં તમને કીધું ને કે સોલાર ટ્રેકિંગ સિસ્ટમની ગોણે અહીંયા પણ જેમ જેમ સૂર્યના કિરણો બદલશે, એ રીતે અહીંયા ઇસ્ટથી વેસ્ટ, એટલે પૂર્વથી પશ્ચિમ સુધી સૂર્યની દિશા બદલશે, તેમ તેમ એ પણ મૂવમેન્ટ કરશે દોસ્તો, બરાબર। અકોર્ડિંગ અ ટ્રેકિંગ સિસ્ટમ ઇઝ મેન્ટેન સો ધેટ એબ્સોર્બ મૂવ સો ધેટ ધ રિફ્લેક્ટેડ બીમ અલવાઇઝ ફોલ્સ ઓન ધ એબ્સોર્બર, એટલે કે દોસ્તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે, સૂર્યની ખસવાના પ્રમાણે, જેમ કે આપણે તે પ્રમાણે જે રીતે સૂર્ય પૂર્વથી પશ્ચિમમાં જશે, ટ્રાન્સફર થશે, બરાબર, પૂર્વથી પશ્ચિમમાં જેમ જેમ એમ કદ એનું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસતું જશે, એ પ્રમાણે અહીંયા એબ્સોર્બર પણ તેની ટ્રેકિંગ સિસ્ટમ ઉપર રાખવામાં આવેલું છે, અને એ પણ એ પ્રમાણે રિફ્લેક્ટર બીમ ઉપર જે રીતે પડશે એ રીતે એબ્સોર્બર પણ હટતું જશે, જેથી આપણે સૌથી વધારે માત્રામાં એનર્જીનું એબ્સોર્બશન કરી શકીએ। દસ ધ કન્વર્ઝન એફિશિયન્સી ઇન્ક્રીઝ, એટલે કે આમ થવાથી અહીંયા જે કન્વર્ઝન એફિશિયન્સી છે આપણે, બરોબર, એ આપણે અહીંયા વધારે મળે છે દોસ્તો। તો આ આખો વિડીયો અહીંયા હતો, જે મેં તમને બતાવ્યું ફિક્સ રિફ્લેક્ટર એન્ડ મૂવિંગ એબ્સોર્બર ટાઇપ કલેક્ટર વિશે, બરોબર દોસ્તો। જો તમને આની અંદર કંઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જઈ અને તમે કોમેન્ટ કરી શકો છો।
जो दोस्तों तमने वीडियो सारो लाग्यो हो तो लाइक करो, मारी चेनल नंदासन हार्दिकने सब्सक्राइब करो, तमारा दोस्तों साथे आ वीडियो ने शेर करवानो भूलता नहीं, जेथी एने पण नोटिफिकेशन मळी रहे। जो आपनो खूब खूब आभार दोस्तों। जो तमने कोई पण जातना क्वेश्चन हो तो मने कॉमेंट सेक्शन में जाइने कॉमेंट करो। सोलर ट्रेकिंग सिस्टम विषय जानकारी जोती हो तो कॉमेंट सेक्शन में जाइने कॉमेंट करवानो भूलता नहीं दोस्तों। सेम टू सेम वीडियो तमने हिंदी लैंग्वेज में ऑलरेडी अपलोड थई गयो छे, ए तमे चेनल ना प्लेलिस्ट में जाइने जोई शको छो। आपनो खूब खूब आभार दोस्तों।